મારું નામ છે હર્ષલ. આજે આપણે ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 5 ની માહિતી મેળવવાના છે. એસ્કેલેટરને આપણે ઘણી બધી જગ્યાએ જોયું હશે, જેમ કે રેલવે સ્ટેશન, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ કોમ્પ્લેક્સની અંદર જોવા મળે છે. આજે આપણે એના કયા કયા કોમ્પોનન્ટ અને તેની અંદર કઈ કઈ સેફ્ટી ડિવાઇસનો ઉપયોગ થાય છે તેની વિશે માહિતી મેળવવાના છે. એસ્કેલેટરનો યુઝ કોઈપણ વ્યક્તિએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે એનો યુઝ થાય છે. જ્યારે લેવલ ડિફરન્સ હોય છે ત્યારે જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હોય તો ત્યાં હોરિઝોન્ટલ એસ્કેલેટર જોયા હશે, કે જેની અંદર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એસ્કેલેટરનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે રેલવે સ્ટેશન ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી એક ફ્લોર પર જવા માટે એસ્કેલેટરનો ઉપયોગ કરીએ છીએ. એસ્કેલેટર ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, પરંતુ આપણને એના કમ્પોનન્ટનો ખ્યાલ આવતો નથી, કારણ કે તે ઇનબિલ્ટ હોય છે. આપણે થોડા વિડીયો જોઈએ જેથી આપણને આઈડિયા આવે. આ તમે જોઈ રહ્યા છે એ સ્ટેપ્સ છે, જેના ઉપર આપણે પગ મૂકીએ છીએ અને એસ્કેલેટર આગળ વધે છે. અહીંયા તમને જે દેખાય છે આ છે હેન્ડરેલ. એવી જ રીતે બાકીના કમ્પોનન્ટ આપણે એક પછી એક જોતા જઈશું. તો એસ્કેલેટર જનરલી તમે અઝ્યુમ કર્યું હશે કે તેમાં એક મોટર મેકેનિઝમ હોય છે, કે જેનાથી સ્ટેપ્સ છે એ રોલ થતા હોય છે અને સર્ક્યુલર મોશનની અંદર એક મોશન કન્ટિન્યુઅસલી એક ડાયરેક્શનમાં ફરવી જોઈએ. પહેલો વિડીયો જોયું જેમાં બે લેડી ઉપરથી નીચેની તરફ આવે છે. અહીંયા તમે એસ્કેલેટરની મૂવમેન્ટ અથવા તેના કમ્પોનન્ટ વિશે આઈડિયા આવી ગયો હશે. અહીંયા તમે હવે કમ્પોનન્ટ્સની ડિટેલ્સમાં વાત કરીએ તો પહેલું આવે છે લેન્ડિંગ પ્લેટફોર્મ. આ છે એનું લેન્ડિંગ પ્લેટફોર્મ, જ્યાંથી વ્યક્તિ એસ્કેલેટર તરફ જવાની શરૂઆત કરે છે ત્યારે સૌથી પહેલું લેન્ડિંગ પ્લેટફોર્મ આવે છે. લેન્ડિંગ પ્લેટફોર્મ અંદર સેન્સર લગાડેલા હોય છે, જેથી કરીને એસ્કેલેટર ચાલુ કે બંધ રાખવો તેનો ખ્યાલ આવે છે. બીજો કમ્પોનન્ટ છે ટ્રસ, એટલે કે જે એસ્કેલેટર છે એનો આઉટર બોડી પાર્ટ છે, જેથી કરીને અહીંયા રોલર ફરી રહ્યા છે, જે રોલર મૂકેલા છે એ દેખાતા નથી, અને કવર કરવા માટે જે પાર્ટનો યુઝ થાય છે એને આપણે ટ્રસ કહીએ છીએ. આજે તમને આઉટર બોડી પાર્ટ દેખાય છે કે જેના લીધે તમે અંદરનું મૂવમેન્ટ નથી જોઈ શકતા, એ ટ્રસ છે. એના પછી ટ્રેક. જો એસ્કેલેટર ઉપરની સાઈડ મૂવ થયું હોય તો આપણે કહીશું કે ટ્રેક છે એ અપવર્ડ છે, અને જો નીચેની સાઈડ પર મૂવ થઈ રહ્યું હોય તો આપણે કહીશું કે તે ડાઉનવર્ડ છે. એના પછી આવે છે સ્ટેપ્સ. એક પગથી જેના પર આપણે ઊભા રહીએ છીએ એ સ્ટેપ્સ તરીકે ઓળખાય છે. એના પછી આવે છે હેન્ડરેલ. તમે માર્ક કર્યું હશે કે આ જે સ્ટેપ છે જેના પર આપણે ઊભા રહીએ છીએ, એની સાથે અહીંયા આપણને હાથ મૂકવા માટે જેનો યુઝ કરીએ છીએ એને કહેવાય છે હેન્ડરેલ. તમે માર્ક કર્યું હશે કે આપણે સાથે સાથે એટલે કે એસ્કેલેટરની સાથે સાથે હેન્ડરેલ પર કન્ટિન્યુઅસલી મૂવ થતી હોય છે, આને કહેવાય છે હેન્ડરેલ. તરફ એના પછી ડ્રાઈવ સિસ્ટમ, એટલે કે જનરલી એસ્કેલેટરના ઉપરની બાજુ ઇન્ડક્શન મોટર મૂકેલી હોય છે, જેની મદદથી આખી ડ્રાઈવ ચેન મેકેનિઝમ હોય છે એને ફેરવવામાં આવે છે. એના પછી બાલુસ્ટ્રેડ, એટલે કે એ જગ્યા જ્યાં સ્ટેપ છે અને આપણે હેન્ડરેલ ઉપર હાથ મૂકીએ છીએ એનો નીચેનો પોર્શન, કે જે સાથે સાથે ફરતો હોય છે. એના પછી આવે છે સ્કર્ટ, એટલે કે આ જે બે સ્ટેપ વચ્ચેની બાલુસ્ટ્રેડની નીચેનો જે પોર્શન છે એને કહેવામાં આવે છે સ્કર્ટ, જેને ફેરવવામાં આવે છે. ઓટો લુબ્રિકેશન સિસ્ટમ, કારણ કે આની અંદર મૂવમેન્ટ કન્ટિન્યુઅસ થવાની છે, એટલા માટે જ્યાં ડ્રાઈવ મેકેનિઝમ અને ચેન જે અંદરની બાજુ હોય છે એની કન્ટિન્યુઅસલી લુબ્રિકેશનની જરૂર પડે છે, એટલા માટે ઓટો લુબ્રિકેશન સિસ્ટમ હોય છે. એના પછી આવે છે કોમસ્ટેપ, એટલે કે તમે જ્યારે પણ એસ્કેલેટરની અંદર છેક ઉપર પહોંચી જાઓ અથવા છેક નીચે પહોંચી જાઓ એના પછી નીચેની સાઈડ જઈને પાછું રોટેટ થઈને ઉપરની બાજુ આવે છે, તો તે એ વસ્તુ જ્યાં પૂરી થાય છે ત્યાં જે પોર્શન હોય છે તેને કોમ સ્ટેપ્સ કહે છે.
લાસ્ટમાં બ્રેકિંગ સિસ્ટમ અને સેફ્ટી ડિવાઇસ હોય છે. તો એસ્કેલેટરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેની અંદર સેફ્ટી ડિવાઇસ લાગેલી હોય છે અને એના માટે બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પોનેન્ટ પછી જો સેફ્ટી ડિવાઇસની વાત કરીએ તો સેફ્ટી ડિવાઇસમાં 12 સ્ટેપની સેફ્ટી હોય છે જે એક એક્સેલેટરમાં હોય છે. સૌથી પહેલું બ્રોકન સ્ટેપ ચેન ડિવાઇસ, એટલે કે જો તમારું આ જે સ્ટેપ છે એ તૂટી જાય તો સેન્સરની મદદથી આ ડિવાઇસ સેન્સ કરે છે અને તરત જ એસ્કેલેટરની મૂવમેન્ટ બંધ કરે છે. એના પછી કોમ સ્ટેપ ઇમ્પેક્ટ ડિવાઇસ, એટલે કે આ જે સ્ટેપ છે એ કોમ અને સ્ટેપ વચ્ચે કોઈ પણ ગેપ રહી ગઈ હોય તો તેને સેન્સ કરી એસ્કેલેટરને સ્ટોપ કરવામાં આવે છે. એવી જ રીતે સ્ટેપ લેવલ ડિવાઇસ, એટલે કે આ બધા જે પણ સ્ટેપ છે એ બધાનું લેવલ એક સરખું રહે, કન્ટિન્યુઅસલી ચેક કરવામાં આવે છે. જો લેવલની અંદર થોડાક પણ ડિફરન્સ થયો હોય તો તરત જ સ્ટેપ લેવલ ડિવાઇસ તેને સેન્સ કરે છે અને એસ્કેલેટરને બંધ કરવા માટે સિગ્નલ આપે છે. સ્કર્ટ ઓબસ્ટ્રેક્શન ડિવાઇસ, એટલે કે આપણે વાત કરી કે બાલુ સ્ટેટની નીચે અને સ્ટેપની અંદરની બાજુએ જે પોર્શન દેખાય છે આ પોર્શનમાં જ્યારે કોઈ પણ વસ્તુ જતી રહે છે, સપોઝ કે બૂટ અથવા ચપ્પલ જેવી વસ્તુ ભરાઈ જાય છે, ત્યારે તરત જ સ્કર્ટ ઓબસ્ટ્રેક્શન ડિવાઇસ એને સેન્સ કરે છે અને એસ્કેલેટરને સ્ટોપ કરી દે છે. એવી જ રીતે જો ભૂલથી સ્ટેપ પડી ગયું હોય તો મિસિંગ સ્ટેપ સેન્સ કરવા માટે ડિવાઇસ અને તેની મદદથી એસ્કેલેટરને સ્ટોપ કરી દેવામાં આવે છે. હેન્ડ્રીલ એન્ટ્રી ડિવાઇસ, જ્યારે પણ આ હેન્ડ્રીલ છે એની અંદર એન્ટ્રી લેવલે કોઈ પણ વ્યક્તિ જેવો પગ અંદર મૂકે છે ત્યારે તરત જ એને સેન્સ કરી અને જે ચાલુ કરવાનું કામ છે એ હેન્ડ્રીલ એન્ટ્રી ડિવાઇસ મારફતે કરવામાં આવે છે. એના પછી બ્રોકન હેન્ડ્રીલ ડિવાઇસ, જ્યારે પણ આ હેન્ડ્રીલ તૂટી જાય છે ત્યારે એ સેન્સ કરવાનું કામ સેન્સર કરે છે અને એસ્કેલેટરને સિગ્નલ આવે છે. એના પછી છે હેન્ડ્રીલ સ્પીડ ડિવાઇસ, એટલે કે જો સ્ટેપની સ્પીડ કરતાં હેન્ડ્રીલની સ્પીડ વધી જાય તો જે પણ માણસ તેના પર ઊભા હોય તેમના પડવાની શક્યતાઓ છે. એટલે કે હેન્ડ્રીલ અને સ્ટેપ બંને જે સ્પીડે સેમ હોવી જોઈએ. જો સેમ ન હોય તો સેન્સર દ્વારા સેન્સ કરી અને એસ્કેલેટરને સ્ટોપ કરી દે છે. એના પછી રિવર્સ સ્ટોપ ડિવાઇસ, જ્યારે પણ એસ્કેલેટરની મૂવમેન્ટ હોય ત્યારે ધારો કે ફોરવર્ડ કરવાની હોય એની જગ્યાએ રિવર્સ થાય તો તે એ સેન્સર કરીને સ્ટોપ કરી દેવામાં આવે છે. થર્મલ ઓવરરિલે, એટલે કે જ્યારે કરંટની વેલ્યુ ખૂબ જ વધી જાય છે, કરંટ વધી જવાનું રીઝન એ છે કે એસ્કેલેટર પણ ઓવરલોડ થઈ ગયો હોય, માણસો વધી ગયા હોય તો કરંટની વેલ્યુ વધી જશે. આ ઓવરલોડને લીધે થર્મલ ઓવરલોડ લીધે આ વધારાને સેન્સ કરી અને તરત જ એસ્કેલેટરને સ્ટોપ કરવામાં કામ કરે છે. એવી જ રીતે મેકેનિકલ સેફ્ટી ડિવાઇસીસની અંદર ઇમરજન્સી બ્રેક, હેન્ડ બ્રેક કે જે ઓપરેટર એ પોતાની જગ્યાએથી એસ્કેલેટરને બંધ કરવાનું કામ કરી શકે છે, જે ઇમરજન્સી કેસમાં કરવામાં આવે છે. છેલ્લે જે પોલ બ્રેક અથવા સ્ટેપ ચેન લોકિંગ ડિવાઇસ છે, જ્યારે પણ તમારું આ જે સ્ટેપ છે એ તૂટી જાય અથવા નીચેની સાઈડમાં જતું રહેતો જે પણ માણસ એના પર ઊભા રહે છે તે નીચે પડી જવાની શક્યતા હોય છે, માટે સપોર્ટ માટે પોલ બ્રેક અથવા સ્ટેપ ચેન લોકિંગ ડિવાઇસ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એસ્કેલેટર અને સેફ્ટી ડિવાઇસની વાત હતી. આ એક એનો ઇન્ટરનલ વ્યૂ છે જે ડ્રાઇવિંગ મેકેનિઝમનું છે, આપણે બહારથી જોઈ શકતા નથી. તમે જોઈ શકો છો કે આ મેન્ટેનન્સ માટે આખું ઓપન કરેલ છે ત્યારનો ફોટો છે. અહીંયા આવો ડ્રાઇવિંગ મેકેનિઝમ છે. આ જે હેન્ડ્રીલ છે એ ફરવા માટે એક વ્હીલ મૂકવામાં આવી છે. એવી જ રીતે બાલુ સ્ટેટને ફેરવા માટે ગિયર મેકેનિઝમ મૂકવામાં આવ્યું છે અને એ બધાને કોમન ગિયરથી કનેક્ટ કરી ઇન્ડક્શન મોટર થ્રુ ફેરવવામાં આવતી હોય છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે ડિફરન્ટ ટાઈપ્સના સેન્સર લાગેલા છે, મેકેનિકલ સ્વિચીસ લાગેલી છે જેની મદદથી તમે એસ્કેલેટરને સ્ટાર્ટ કે સ્ટોપ કરી શકો છો.